नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान आपणो भ पाठ છે પાંચ પદાર્થોનું વર્ગીકરણ ભાગ 3। આપણે અગાઉના ભાગમાં ગાર્ડન એટલે શું એટલે કે નિક્ષેપણ નિતારણ અને ગાર્ડન વિશેની માહિતી મેળવી, જેમાં આપણે શું કરતા હતા કે અશુદ્ધ અથવા કે અશુદ્ધિઓ જે છે અદ્રાવ્ય છે એને આપણે ગાર્ડન પદ્ધતિ દ્વારા શું કરતા હતા એને અલગ પાડતા હતા। तो हवे आपणे पाठ्यपुस्तक में पाना नंबर 39 ऊपर प्रवृत्ति 5 आपणने आपेली छे के नदी के तळावमांथी थोड़ू डोहळू पाणी लो, जो ते अप्राप्य होय एटले के आपणे मेळवी शकता न होय तो प्यालामां पाणी लई तेमां थोड़ी माटी नाखो, तेने अर्धो कलाक स्थिर रहेवा दो, पाणीनुं ध्यानपूर्वक निरीक्षण करो अने तमारा अवलोकनो नोंधो। शुं पाणीना तळिये थोड़ी माटी बेसी जाय छे, શા માટે આ પદ્ધતિને તમે શું કહેશો? બરાબર, આમ આપણે જો ગંદુ જે પાણી હોય બરાબર એટલે તમે તળાવમાંથી ના લાવી શકતા હોય તો એક ગ્લાસમાં પાણી લાવીને એને થોડી અંદર થોડું શું નાખવાની છે, આપણે માટી નાખી અને આપણે એને હલાવી અને એને શું કરવાનું છે, એક સ્થિર જગ્યા ઉપર મૂકી દેવાનું છે। થોડા સમય પછી આપણે જોઈશું તો એની અંદર આપણે જે માટી નાખી હતી એના એ શું કરે છે, એ પ્યાલાની અંદર તળિયે બેસી જાય છે। તો આમ જોવા જઈએ તો કે હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો। આ રીતે તમે શું કહેશો, શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડોળડું અને ધૂંધળું છે? હવે તેને ગાળી લો। શું ચાને ગળણી કામ લાગશે? ચાલો કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ। કાપડના ટુકડામાં વણાટના દોરા દોરાઓ વચ્ચે નાના નાના કાણા કે છિદ્રો રહેલા હોય છે। આ કાપડના ટુકડાના છિદ્રને ગળણી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે। ગળણી ન હોય તો આપણે કોઈ કાપડનો ઉપયોગ કરીએ જેમાં આપણે શું હોય છે તો આપ તો રેસાઓથી બનેલું છે, આપણે એ આગળના પાઠમાં ભણી જ ગયા છે, તો એના દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ, એને ગાળી શકીએ છીએ। તો આપણે કાપડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। જો પાણી હજુ ડોહળું હોય તો હજુ નાના છિદ્રો હોય તેવી ગળણીથી અશુદ્ધિઓને અલગ કરી શકાય છે। ફિલ્ટર પેપર એક જ આવી ગળણી છે જેમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે। ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું તે દર્શાવે છે। શંકુ આકારમાં આપણે અહીંયા પ્રવૃત્તિ પાના નંબર 40 ઉપર આપણને આપેલી છે કે શંકુ આકારના ગળી કરેલું ફિલ્ટર પેપર ગળણીમાં મૂકવામાં આવે છે, તેમાંથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર રહી જાય છે અને ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીધા પહેલા તેમાંથી બીજ અને માવાનો ગર દૂર કરવામાં માટે ગાળવામાં આવે છે। આપણા ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી છે। તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે, જેથી ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે। ત્યારબાદ પાતળા કાપડ કે ગળણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે। બરાબર, તો આ રીતે આપણે શેની માહિતી આપી, ગાળણની માહિતી આપી કે જેમાં આપણે અલગ અલગ પદ્ધતિ દ્વારા શું કરીએ છીએ, દરેક જુદા જુદા પ્રવાહી પદાર્થને આપણે પ્રવાહીને શું કરી શકીએ છીએ, ગાળી શકીએ છીએ ગળણી વડે અથવા તો કાપડ વડે અથવા તો અમુક ફિલ્ટર પેપરની ગળણી વડે પણ શું કરીએ છીએ, ગાળી શકીએ છીએ। તો આ રીતે એની માટેના આપણને અમુક ઉદાહરણો પણ આપ્યા આપણે કે ફળ અથવા શાકભાજીના આપણે જે પણ રસ બનાવીએ છીએ તો એની અંદર રહેલા પણ જે બીજ છે એને દૂર કરવા માટે પણ શું કરીએ છીએ, ગાર્ડન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। લીંબુના એટલે કે જે પણ દૂધ છે એની અંદર લીંબુના રસના ટીપા નાખવાથી એની અંદરથી પણ આપણે પનીર બનાવીએ છીએ, તો પનીર બનાવતા પહેલાં પણ એની શેની જરૂર પડે છે, કે ગાર્ડન પદ્ધતિની જરૂર પડે છે। તો આ રીતે આપણે ગાર્ડન માટે ગાર્ડન પદ્ધતિ જે છે અલગીકરણની પદ્ધતિ એ આપણને કયા કયા ઉપયોગમાં આપણે લઈએ છીએ એની માહિતી મેળવી। એના પછી છે બાષ્પીભવન, કે થોડું પાણી ભરેલા બીકરને ગરમ કરો, પાણીને ઉકળવા દો, જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે? હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો, શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે? શું હલાવ્યા બાદ બીકરમાં જરા મીઠું દેખાય છે? મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો, પાણીને ઉકળી જવા દો, બીકરમાં શું વધ્યું? તો
કે આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને અલગ કરવાની બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો. આપણે સૌથી પહેલા તો પાણીને શું કર્યું, મીઠા મીઠું નાખીને મીઠાનું દ્રાવણ બનાવ્યું અને એના પછી પાણીને મીઠાવાળા પાણીને ગરમ કરી અને શું કર્યું છે, બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કર્યો. એટલે કે પાણીને વરાળના સ્વરૂપમાં એટલે કે વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, બાષ્પીભવન કહીએ છીએ. પાણીને વરાળમાં રૂપાંતર કરવાની પદ્ધતિને શું કહીએ છીએ, બાષ્પીભવન કહીએ છીએ. જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવન સતત થતી પ્રક્રિયા છે. તમને શું લાગે છે કે મીઠું ક્યાંથી આવ્યું હશે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે, એમાંનો એક ક્ષાર શું છે, સામાન્ય મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી શું થાય છે, ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. થોડા દિવસમાં જ પાણીનું સંપૂર્ણ શું થઈ જાય છે, બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે અને આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે. બરાબર, તો આપણે અહીંયા જોવા જઈએ તો પાના નંબર 41 ઉપર આપણને મીઠું કઈ રીતે મેળવવામાં આવે છે, તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે. એટલે કે દરિયા પાસે શું કરવામાં આવે છે, નાની નાની ક્યારીઓ બનાવવામાં આવે, એટલે કે ચોસલા બનાવવામાં આવે છે અને દરિયાનું પાણી પછી શું કરવામાં આવે છે, એમાં ભરવામાં આવે છે. એટલે કે દરિયાના પાણીમાં ઘણા બધા ક્ષારો રહેલા છે, એટલા માટે એ જે પાણી તેમાં ક્યારામાં ભરવામાં આવે છે અને સૂર્યપ્રકાશની ગરમીના કારણે શું થઈ જાય છે, એ પાણીનું બાષ્પીભવન થાય છે અને બાષ્પીભવન થવાથી એની અંદરના જે રહેલા જે અમુક ક્ષાર એટલે કે જે મીઠા જેવા છે એને એનું શુદ્ધિકરણ કરીને મીઠું મેળવવામાં આવે છે. બરાબર, તો આપણે આમ બે માહિતી મેળવી જે છે બાષ્પીભવન. બરાબર, તો હવે એના પછી છે કે અલગીકરણની એક કરતા વધુ પદ્ધતિનો ઉપયોગ. આપણે આ જેટલી પણ પદ્ધતિ જોઈ છે કે એને છડવું છે, ઉપણવું છે, ચાડવું છે, બરાબર, ગાળણ પદ્ધતિ ને બાષ્પીભવન પદ્ધતિ, આના સિવાય પણ ઘણી પદ્ધતિ બધી પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા છે અલગીકરણની એક કરતા વધુ પદ્ધતિનો ઉપયોગ, એક કરતા વધુ પદ્ધતિઓનો ઉપયોગ. એટલે કે આપણે જે અત્યારે જે માહિતી મેળવી અલગીકરણની પદ્ધતિઓની, એના સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓ એવી છે જેનું આપણે અલગીકરણ કરી શકીએ છીએ, એટલે કે મિશ્રણમાંથી પદાર્થને છૂટા પાડી શકીએ છીએ. એટલે કે આટલી જે પદ્ધતિ છે એ એટલી આપણી માટે પૂરતી નથી, આપણે આવી પરિસ્થિતિમાં આપણે ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. એટલે એવી જ પદ્ધતિ આપણને અહીંયા આપી છે પાના નંબર 41 ઉપર આપણે જોઈએ તે પ્રવૃત્તિ નંબર 7 કે રેતી અને મીઠાનું મિશ્રણ લો, તેને કઈ રીતે અલગ કરીશું. આપણે એ જોઈ ગયા છીએ કે હાથથી વીણવાની રીત એક ખાસ વ્યવહારુ નથી, એટલે કે રેતી અને મીઠાને આપણે હાથ વડે જુદી પાડી શકીએ નહીં. આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો, બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો. શું તમે નોંધ્યું, રેતી નીચે તળિયે બેસવા લાગી છે. રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય. નિતારેલા પાણીમાં શું હશે, શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે. હવે આપણે નિતારેલા પાણીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે. આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. એટલે કે રેતીને ગાળણ દ્વારા તો જુદી કરી લીધી, પણ પાણી મીઠું કેવું છે, એ દ્રાવ્ય પદાર્થ છે, તો શું આપણે એમાંથી પાણી અને મીઠાને આપણે અલગ કરી શકીશું. તો એટલા માટે આપણને કહે છે કે મીઠાવાળું જે પાણી છે એને શું કરવાનું છે, એક કીટલીમાં મૂકી અને એને ઢાંકી અને શું કરવાનું છે, ગરમ કરવાનું છે અને કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે. તો અહીંયા આપણને શું આપ્યું છે, અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, એ આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા કીટલીની અંદર શું આપ્યું છે, મીઠાનું જે દ્રાવણ છે પાણી છે અંદર નાખ્યું છે અને આ નાળચા દ્વારા શું થઈ રહ્યું છે, એ વરાળ સ્વરૂપે પાણી બહાર આવી રહ્યું છે.
तो हवे जोईए के धातुने एक प्लेट में थोड़ो बरफ लो। आ आकृति 5.13 में अत्यारे तमे जे आकृति बताविए प्लेट ने किटलीना नाड़चामांथी सहेज ऊपर पकड़ी राखो, किटलीनुं बधुं पाणी उकड़ी जवा दो। ज्यारे वराळनो संपर्क बरफ बरफवाळी ठंडी प्लेट साथे थाय छे त्यारे तेनुं शुं थाय छे? संघनन थाय छे। शुं थाय छे? संघनन थाय छे। तो आने प्रवाही स्वरूप में पानी बनावे छे। पानी ना जे टीपा तमे प्लेट पर थी पड़ता जुओ छो ते वराळ ना संघनन थी थाय छे। अने पानी नू वराळ नू तेना प्रवाही स्वरूप में रूपांतर थवानी क्रिया ने शुं कहेवाय छे? घनीभवन कहे छे। एटले पानी नी जे वराळ छे एनी प्रवाही स्वरूप में रूपांतर थवानी क्रिया ने शुं कहेवाय छे? घनीभवन कहे छे। शुं कहेवाय छे? ઘનીભવન કહે છે। તો આ રીતે આપણે જોવા જઈએ તો આપણે શેની માહિતી મેળવી? ઘનીભવનની માહિતી મેળવી। તમે ક્યારેક થોડી વાર પહેલા જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા હશે। બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય છે, પછી કેટલીમાં શું બચે છે? આ રીતે આપણે નિતારણ, ગાળણ અને બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને અલગ કર્યા। પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે મુશ્કેલી પડી। તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું અને પછી તેણે પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો। તેણે જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેમાંથી તેટલું બહુ થોડું મીઠું પાછું મેળવી શકે। એટલે જેટલું મીઠું લીધું હતું એના કરતાં એને શું મળે છે? થોડું મીઠું પાછું મળે છે। શું ભૂલ થઈ હશે? તો હવે બરાબર આ તો આપણે શું કહીએ છીએ કે શું એમાં ભૂલ થઈ ગઈ છે? તો બરાબર, તો આ આપણે અહીંયા સુધી આપણે શું મેળવ્યું છે? આ માહિતી મેળવી કે ઘનીભવન દ્વારા કે એને આપણે જોયું કે નિતારણ છે, ગાળણ છે કે પછી બાષ્પીભવન અને ઘનીભવન પ્રક્રિયા દ્વારા એની અંદર મીઠું, રેતી અને પાણીને અલગ કરવાની પદ્ધતિ આપણે મેળવી। તો આ સાથે આપણે આ ભાગ 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ। વધુ આવતા અંકમાં જોઈશું।